वेलकम टू DIY सहेलिया। જ્યારે પણ આપણે બટાકા બાફીએ ત્યારે જ્યારે એને વચ્ચેથી કાપીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે વચ્ચેનો ભાગ થોડો કાચો રહી ગયો છે। જ્યારે પણ તમારે આવું થાય ત્યારે એક સરસ ઉપાય છે, ફરી કુકર મૂકવાની જગ્યાએ તમે શું કરી શકો કે આ બટાકા જેવો તમને ખ્યાલ આવે કે આ વચ્ચેથી કાચા રહી ગયા છે, એને તરત જ એક ફીટ થાળી ઢાંકી રાખો। લગભગ 10-12 મિનિટે ઢંકાયેલા રહેશે એટલે આપોઆપ ચડી જશે। આપણે આવી રીતે પ્લાસ્ટિકના ટબ બધા ખરીદતા હોઈએ છીએ, પણ ઘણીવાર આવી ક્રેક પડી જાય છે। ટબ આખું સારું છે, નીચેથી ક્રેક પડી ગઈ છે। હવે આ ટાઈપનું ટબ આપણને ફેંકવાનું પણ મન નથી થતું અને વપરાતું પણ નથી, તો તેના માટે તમારી પાસે જો આવી એમસીલ હોય જે 10 રૂપિયાની આવે છે તો એમસીલ તમે લઈ લેવાની, અને એમસીલ 10 રૂપિયામાંથી તમે ઘણી બધી વસ્તુઓ ચોંટાડી શકો છો। આવી રીતે પ્લાસ્ટિકની કે કાચની પણ વસ્તુ આનાથી ચોંટી જતી હોય છે। તો એમસીલમાં આવી 2 ટાઈપની ટ્યુબ આવે છે, એક બ્લેક આવે છે અને એક ગ્રે આવે છે। આ બંને ટ્યુબને આપણે સરખી એમાઉન્ટમાં કાપી અને મિક્સ કરવાની, તો જે પ્રમાણે તમારી ક્રેક હોય એ પ્રમાણે પીસ તમારે લેવાનું અંદાજે, અને એને આખી ક્રેક ઢંકાય એટલી ક્વોન્ટિટી લેવાની। એવી રીતે આ બ્લેકમાંથી પણ હું કાપી કાઢીશ અને એ બંનેને પછી આપણે મિક્સ કરીશું। પૂરેપૂરી કમ્પ્લીટલી મિક્સ થઈ જાય ત્યાં સુધી એને દબાવવાની રહેશે। બંને એકબીજામાં સરસ ભળી જવી જોઈએ, ત્યારે એકદમ એનો બોન્ડ સરસ ટાઈટ થશે। હાથથી જ મચડીને આપણે એને મિક્સ કરી દઈશું। તો હવે મારે ટ્યુબ મિક્સ થઈ ગઈ છે, ચાલો આપણે એને આ ક્રેકને ઉપર લગાવી દઈએ। જુઓ, એક રસ થઈ ગઈ છે, હવે હું તેને આની પર લગાવી દઉં છું। નીચેથી આપણે સહેજ દબાઈ દઈશું અને ઉપર ક્રેક ભેગી થઈ અને પછી એને લગાવી દઈશું હાથથી। પછી તમારું ટબ ભલે પાણીમાં જાય કે ગમે તેમાં જાય, એમસીલ ઉખડવાનું નામ નહીં લે અને ફરી તમારું ટબ રીયુઝેબલ થઈ જશે। આવી રીતે મારી પાસે 2 ટબ હતા, એ બંનેને મેં સાંધી લીધા છે। હવે આપણે એને થોડુંક ચપ્પુથી આજુબાજુની એમસીલ ઉખાડી દઈશું એટલે થોડુંક સરસ સાંધેલું હોય એવું લાગે, અને પછી એને થોડુંક સ્મૂથ કરી દઈશું। તો હવે આપણે છત્તું કરીને પણ એને સરખી રીતે ક્રેક સાથે દબાવી દઈશું અને નીચે પણ આપણે હાથના વજનથી સરસ દબાઈ ગયું છે। તો હવે આ તૈયાર થઈ ગયું છે, એને આપણે થોડી વાર સુકાવવા દઈશું અને ચાલો તમને બીજું ટબ બતાવું। બીજું ટબમાં પણ આવી રીતે ક્રેક પડે છે, તો એકદમ સારું છે અને રીયુઝેબલ થાય છે, એટલે હું આ બંને જગ્યાએ એ જ એમસીલ જે મેં તમને બતાવી હતી એમાંથી જ હું આને સાંભળી લઈશ। ટીપ મારા હાઉસ હેલ્પ માટે જે બેન આવે છે એમણે મને બતાવી કે આ સાવરણા જ્યારે પણ આપણે નવા નવા લાવીએ 1 કે 2 દિવસમાં બધા છૂટા પડી જાય છે, તો એમણે મને કીધું કે તમારી પાસે જો જૂના સોક્સ પડ્યો હોય તો મને આપજો, હું તમને કરી આપીશ। તો આ ટીપ મને ખરેખર બહુ ગમી, શેર કરવા જેવી લાગી
આપણે સાવરણી અને સાવરણા બંને એટલા જલ્દી ખુલી જતા હોય છે કે થોડાક ટાઈમમાં તો એ યુઝલેસ થઈ જાય છે, પીંછા નીકળી જાય અને પછી એને ફેંકી દેવું પડે. તો આવી રીતે મોજો ચડાવી દેવાનો અને પછી એને આવી રીતે દોરી બાંધી દેવાની. આવું કરવાથી તમારો સાવરણો પરફેક્ટલી આખો મહિનો ચાલશે. એની સળીઓ સારી હોય છે પણ એનું જે ફિટિંગ હોય છે એ બરાબર નથી હોતું. એટલે આ રીતે તમે પણ ટ્રાય કરી જોજો. તો એ તમારો સાવરણો જો મહિનો ચાલતો હશે તો 6 મહિના ચાલશે, એ એમની ગેરંટી હતી.